હેલો એવરીવન, આજે હું ચારમી એક નવી રેસિપી લઈને આવી છું જે કાઠિયાવાડી છે, ઉત્તરાયણની સ્પેશિયલ છે અને જે બાળકોથી માંડીને મોટા સુધી બધાને જ ભાવે છે. આજે હું શીખવાડીશ ઊંધિયા માટે મેથીના મૂઠિયા. તો જાણી લો કેવી રીતે બનાવાય છે. મેથીના મૂઠિયા બનાવવા માટે ઝીણી સમારેલી મેથી, ચણાનો લોટ, બાજરાનો લોટ, ઘઉંનો કરકરો લોટ, તેલ, વાટેલા આદુ, મરચા, ખાંડ, લીંબુ, તલ, ખાવાના સોડા, પાણી, હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર ને ગરમ મસાલો જોઈશે. હવે મેથીના મૂઠિયા બનાવવાની રીત. પહેલા 2 કપ ચણાનો લોટ લઈશું. તેમાં 1 કપ ઘઉંનો કરકરો લોટ, 1 કપ બાજરાનો લોટ, 2 કપ ઝીણી સમારેલી મેથી. હવે મિશ્રણ મિક્સ કર્યા બાદ આપણે મસાલા નાખીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, 1.5 ચમચી ગરમ મસાલો, 2 ચમચી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ અનુસાર. બે ટેબલસ્પૂન લીંબુનો રસ, 3 ટીસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન આખા તલ, 1 ટેબલસ્પૂન વાટેલા આદુ મરચા નાખીને મિક્સ કરી લઈશ. હવે આમાં 1 ચપટી ખાવાના સોડા નાખી સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં 2 ટેબલસ્પૂન તેલ અને જરૂર મુજબ પાણી નાખીશું. હવે મિશ્રણને સરખું મિક્સ કરી થોડો મીડિયમ લોટ બાંધી લઈશું. આમાં મસાલા તમે તમારા જરૂર મુજબ મેળવી શકો છો અને આ લોટને થોડો ઢીલો જ રાખવો. અગર જો આ લોટ કઠણ હશે તો તમારા મૂઠિયા ચવળ થશે. હવે આ મૂઠિયાને નાના નાના ગોળામાં વાળી લ્યો. આ રીતના ગોળા બનાવી લ્યો. મેથીના મૂઠિયાના ગોળા વળી ગયા છે અને હવે આપણે આને તળીશું. આ મૂઠિયાને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે કે તે અંદર સુધી ચડી જાય. આ મૂઠિયા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને ટીશ્યુ પેપર પર કાઢી લઈશું. તો આ જ રીતે બધા મૂઠિયા બનાવી લ્યો. આ મૂઠિયા હવે તૈયાર થઈ ગયા છે. આ મૂઠિયાને તમે ઊંધિયામાં મેળવી શકો છો અને આ મૂઠિયાને તમે ચા સાથે ભી સર્વ કરી શકો છો. આ મૂઠિયાને તમે ફ્રીઝરમાં 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. આવી ગયું ને મોમાં પાણી, તો રાસ એની જુઓ છો. જાઓ અને જલ્દીથી આ રેસીપીને ટ્રાય કરો. કમેન્ટ સેક્શનમાં લખીને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા અને વિડીયોને શેર અને લાઈક કરીને જ જજો. અને હું હવે ચારની તમારી વિદા લઉં છું.
અને હું તમને મળીશ મારા નેક્સ્ટ વિડીયોમાં।